આપણો છે મલ્ટીગ્રેન જાયન્ટ બર્ગર. બર્ગર તો બહુ જોયા છે, પણ આવા આ ટાઈપનો બર્ગર 7 ઇંચ નો તમે નહીં ખાધો હોય. આ સેન્ડવિચ મેં પહેલી વખત જોઈ છે. આની આખી સેન્ડવિચની બનાવવાની મેથડ પણ અલગ છે. બ્રાઉન બ્રેડ ખાધી છે, પણ બ્રાઉન બર્ગર આવે છે હવે તો. હા, બ્રાઉન બર્ગર એટલે હું તો કહું આણંદમાં નહીં, ગુજરાતમાં એક બી જગ્યાએ તમને આ ટાઈપના બર્ગર મલ્ટીગ્રેન રાખીએ છીએ અમે, વીટ અને હની ઓટ્સ, એ તમને બીજી જગ્યાએ જોવા બી નહીં મળે. શું વાત કરો. હા, અને કદાચ વધારે તમારી ઇન્કવાયરી કરવી હોય, હા, ઇન્કવાયરી બી તમે કરી શકો. અમે અલગ અલગ સિટીમાં બ્રાન્ચ આપીએ છીએ, ફ્રેન્ચાઇઝી આપીએ છીએ, જે વહેલા એ પહેલા. વહેલા એ પહેલા. નમસ્કાર દોસ્તો, કેમ છો? મજામાં. હું છું આપનો દોસ્તો સુધી મોરબીથી. આજે હું અત્યારે આણંદની અંદર આવ્યો છું અને આણંદની અંદર ગર્વ લેવો જે બાબત એક એ છે કે અત્યારે બ્રાઉન બર્ગર સાહેબ, બ્રાઉન બર્ગર જે કહેવાય છે ને, ગુજરાતની અંદર 30 પણ વધારે ફ્રેન્ચાઇઝીસ આપેલી છે. બેંગ્લોર, મુંબઈ, રાજસ્થાન, દરેક અલગ અલગ જગ્યાએ એમની પોતાની આઉટલેટ છે. અત્યારે હું છે ને કઈ જગ્યાએ આવ્યો છું ને ભાઈ સાથે આપણે ચર્ચા કરશું. કેમ છો ભાઈ? મજામાં. હવે તમારું નામ ને થોડોક પરિચય આપી દેજો. મારું નામ રાજન છે અને હું બ્રાઉન બર્ગર કોનો ઓનર છું. તો ભાઈ, તમે તો અત્યારે ગુજરાતમાં ધૂમ મચાવી રહ્યા છો. બ્રાઉન બર્ગર તો મેં સાંભળ્યું જ નથી. બ્રાઉન બ્રેડ ખાધી છે, પણ બ્રાઉન બર્ગર આવે છે હવે તો. હા, બ્રાઉન બર્ગર એટલે હું તો કહું આણંદમાં નહીં, ગુજરાતમાં એક બી જગ્યાએ તમને આ ટાઈપના બર્ગર મલ્ટીગ્રેન રાખીએ છીએ અમે, વીટ અને હની ઓટ્સ, એ તમને બીજી જગ્યાએ જોવા બી નહીં મળે. શું વાત કરો. એક્ઝેક્ટ લોકેશન કહી દો કે કઈ જગ્યાએ આવ્યું. આપણું મેઇન વિદ્યાનગર મોટા બજાર ચોકડી પાસે કહેવાય એરિયા, આખો સ્ટુડન્ટ એરિયા છે. અચ્છા. અને ઓલમોસ્ટ સ્ટુડન્ટ એરિયામાં તમને ખાસી એવી ખાણીપીણી મળે, પણ એમની વચ્ચે આપણું બ્રાઉન બર્ગર સૌથી અલગ છે. આ મેં નથી ખાધું, તમે ખાધું તો મને કોમેન્ટ કરજો. વધારે વાર નહીં કરું, કેવી રીતના બને એ બતાવશો આપણે. ઓકે. કમલેશભાઈ બોલો. તમે બર્ગરના વિડીયો તો બહુ બધા ઉતાર્યા હશે, પણ હું ગેરંટી આપું આ ટાઈપના બર્ગર તમે એક બી જગ્યાએ નહીં ખાધા હોય. શું વાત છે. કારણ કે અમારી સ્પેશિયાલિટી મેઇન મલ્ટીગ્રેન બર્ગર ને વીટ બર્ગરમાં જ છે. અને તમે તમારા વ્યુઅર્સને બી જણાવજો કે અમે કેવા ટાઈપના બર્ગર બનાવીએ છીએ અને કેવો ટેસ્ટ બી લાગે છે, કારણ કે હું ગેરંટી આપું છું એવો ટેસ્ટ તમને ફરી નહીં મળે. તો આ અલગ અલગ જગ્યાએ એમની બ્રાન્ચ છે, તો તમને હું છે ને સ્ક્રીન ઉપર જેટલી કદાચ બ્રાન્ચ અપાશે એટલી આપી દઈશ. અને કદાચ વધારે તમારી ઇન્કવાયરી કરવી હોય, હા, ઇન્કવાયરી બી તમે કરી શકો. અમે અલગ અલગ સિટીમાં બ્રાન્ચ આપીએ છીએ, ફ્રેન્ચાઇઝી આપીએ છીએ, જે વહેલા એ પહેલા. વહેલા એ પહેલા. આપણે અહીંયા બર્ગર ખાતા પહેલાં છે ને અમને પૂછી લઈએ કે અહીંયા રિવ્યૂ આપણે પૂછી લઈએ, કારણ કે લોકો બધા અમને કહેતા કે કમલેશભાઈ રિવ્યૂ જરૂરથી લેજો. કેમ છો ભાઈ? બસ સારું. હવે તમારું નામ થોડું કહી દેજો. મારું નામ અજય મેરિયા છે. ઓકે. હું કરમસદ મેડિકલમાં ભણું છું. અહીંયા તમે રેગ્યુલર બર્ગર ખાવા આવો છો? ઓલમોસ્ટ રેગ્યુલર આવે છે અમે. તમારું ફેવરિટ કયું છે આમાંથી? આમ તો ફેવરિટ જોવા માટે તો બધા ફેવરિટ છે, કારણ કે એના બર્ગર બધા સારા જ હોય છે. એક થી એક અલગ અલગ ખાતું જ જવાનું જ્યારે આવો ત્યારે. હા, બસ અલગ અલગ ટ્રાય કર. અન મોસ્ટ ફેમસ આ ગજ ચીઝ છે અને પેરી પેરી બર્ગર મોસ્ટલી બધા ખાતા હોય છે. અચ્છા. એના સારા હોય છે. તમને કયું ભાવે? ચીઝી ચીઝ. અચ્છા, કારણ કે ચીઝ વાળું મજા આવે. બીજું બર્ગર તો બધી જગ્યાએ મળે છે, તો આમની ખાસિયત કઈ? ખાસિયત તો બસ બર્ગર માટે જ છે ફેમસ, કેમ કે બર્ગર કિંગ ને એમના જે બ્રાઉન બ્રેડ, બ્રાઉન છે, બ્રાઉન બ્રેડ એટલે ઓલા એટલે મેંદા કરતા સારી. ફૂડ ના બિઝનેસ માં બધાને ખબર છે કે સારું એવું પ્રોફિટ છે ને ખવડાવવાથી. સાહેબ જે કહેવાય છે ને કે પાણીના 10 પૂણ, ચાના 40 પૂણ અને અન્નના તો અનેક પૂણ. ખવડાવવા જેવું મોટું દુનિયામાં કાંઈ છે જ નહીં. હવે આપણે રેસીપી જોઈશું કેવી રીતના બર્ગર બને છે ને. આ બધું જોવું બહુ તમને ગમે છે કે નથી ગમતું મને કોમેન્ટ કરજો, કારણ કે તમારા માટે જો અંદર રહે ને અમે હવે કિચનમાં જઈને વિડીયો બનાવવાના છે આપણે. કમલેશભાઈ તમે આ બ્રેડ જુઓ, આ બધા બન્સ છે, મલ્ટીગ્રેન છે, આ વીટમાં છે. ઓકે, જેને જે પ્રમાણે ખાવા હોય. વ્હાઈટ નોર્મલ છે, અમે ઓછું કસ્ટમરને બી ઓછું સજેસ્ટ કરીએ છીએ કે ઓલું ખાવ. અમે વધારે એ લોકોને આમાં જ ફોકસ કરાવીએ છીએ કે તમે મલ્ટીગ્રેન ને વીટમાં જ ખાઓ, કારણ કે હેલ્ધી છે આપણા માટે. તો હવે આપણે શરૂઆત કરીશું બર્ગરની. શ્યોર. આ મલ્ટીગ્રેન બન છે. ઓકે. એમાં આપણે આ માયોનીઝ સોસ નાખીએ છીએ. અચ્છા. બધા એકચ્યુઅલી બર્ગરમાં છે ને રાઉન્ડ પીસીસ નાખે છે, તો ખાવામાં થોડી તકલીફ પડે. હા. આ પનીર ભુરજી છે, પનીર ભુરજી ટિક્કી સ્પેશિયલ
આ બી તમને હું ગેરંટી મારું ટિક્કી બજારમાં નહીં મળતી હોય. શું વાત! આ પનીર ભુર્જી જે સબ્જી ખાય છે ને એમાંથી આપણે ટિક્કી ડેવલપ કરી છે. એટલે ટિક્કીમાં જ અમારા અલગ અલગ ફ્લેવર તમે લઈ આવો. અંદર ફ્લેવર આવશે પનીર ભુર્જીનો. અચ્છા. હા. પછી ટમેટા. ટમેટા. એમાં આપણે ચીલી ગાર્લિક સોસ નાખીએ છીએ થોડું. અચ્છા. અને તંદૂરી. તંદૂરી. અને ઉપર લેટસ. ઇંગ્લિશ કોબીજ. યા. એ બી કહી શકો. ગુજરાતમાં ચાલે. ગુજરાતમાં ચાલે, બાકી ઇંગ્લિશમાં ના ચાલે. રેડી થઈ ગયું? હા, ડન. હવે આને ગ્રીલ જ કરવાનો. આ બર્ગર હવે રેડી. એટલું ગરમ નહીં કરવાનું? હા, ગરમ થઈ ગયું. આપણે ગ્રીલ મશીન ગરમ જ હોય છે ઓલમોસ્ટ. ઓકે. તો પછી આમાં ચીઝ કે એવું કંઈ નહીં આવે? એટલું એ કસ્ટમરની રિક્વાયરમેન્ટ પર હોય છે. અમે એક્સ્ટ્રા ચીઝ કે કસ્ટમર કે તો અમે એક્સ્ટ્રા ચીઝ કરી દઈએ છીએ. કોઈ કોઈ બર્ગર ચીઝી ચીઝ બર્ગર છે એ આખો ચીઝથી જ ડેવલપ. ટિક્કી બી ઇવન તમે બાઇટ ભરો ટિક્કીમાં બી ચીઝ હોય. ઇવન ઉપર એક્સ્ટ્રા સોસ ચીઝ સોસ યુઝ થાય અને ચીઝની સ્લાઇસ બી હોય. ઓકે. હવે આપણે અમેરિકાનો સેન્ડવિચ બનાવવા જઈએ છીએ મલ્ટીગ્રેન બ્રેડમાં. આ સેન્ડવિચ મેં પહેલી વખત જોઈ છે અને આખી સેન્ડવિચની બનાવવાની મેથડ પણ અલગ છે. ભરપૂર પ્રમાણ બધામાં સલાડ અને ચીઝ નો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે. આપણી સેન્ડવિચ હવે રેડી થઈ ગઈ છે. રેડી? હા, ડન. હવે આપણે એને સર્વ કરીશું. બર્ગર હવે થઈ ગયો છે આપણો રેડી. હવે એને આપણે 4 પીસમાં કટ કરીશું. આ આપણો બર્ગર થઈ ગયો રેડી. બર્ગર અહીંયા તો જોરદાર આવે છે. અહીંયાનો જ બર્ગર ખાવાય. આણંદમાં ખાવાય તો બ્રાઉન બર્ગરનું બર્ગર ખાવાનો. ખાવાની ઈચ્છા એટલે અહીંયા જ પહોંચી જવાનું. અહીંયા જ પહોંચી જવાનું. તમે કયું ખાવ ખાસ? હું મોસ્ટલી સ્પાઇસી પનીર બર્ગર ટ્રાય કરું છું અહીંયા. ઓલવેઝ આપણા જેવા જેવો ભાઈ. તીખું જ ખાવાનું. તીખું જ ખાવાનું. તીખું જ ખાવાનું. એટલે આ મલ્ટીગ્રેન બર્ગર 7 ઇંચનો બર્ગર છે. 7 ઇંચનો બર્ગર છે. કારણ કે નોર્મલી બર્ગર આપણે જે આવે જે આ પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે જો આ બર્ગર આપણે બધા ખાતા હોય છે આ સાઈઝનો આવતો હોય છે. નોર્મલી 4 ઇંચના બર્ગર મળે છે. 7 ઇંચ. હા, 7 ઇંચ. વ્યૂઅર્સને જાણવાની ઈચ્છા હોય છે કે આ આઉટલેટ આપણે કરી શકીએ ખરા કે જે ફ્રેન્ચાઇઝીસ કરી શકીએ ખરા? હા, તમે આરામથી ફ્રેન્ચાઇઝી કરી શકો છો. ઇવન તમે આ તમે નંબર તમારા વિડીયોમાં મૂકશો એમાં કોન્ટેક કરશે કસ્ટમર કે ફ્રેન્ચાઇઝર જેમને ફ્રેન્ચાઇઝી લેવી છે ઇન્ટરેસ્ટ છે એ ડાયરેક્ટ અમને કોન્ટેક કરશે. અમને અમને ડિટેલમાં અમે સમજાવીશું. કારણ કે વિડીયોમાં મને નથી લાગતું
એમને પૂરતી માહિતી મળી શકે એટલા માટે તમને ફોન કરીને વાત કરી લેજો. કારણ કે આ વિડીયો છે ને પાછો રીઝન એવું છે કે આ વિડીયો લાઈફ ટાઈમ સુધી રહેતો હોય છે અને આ સર્ચિંગ થતો હોય છે એટલે આ લાઈફ ટાઈમ સુધી રહે અને સર્ચ થતું હોય છે. તો નક્કી નો કહેવાય કે કઈ વર્ષ બે વર્ષ પછી આ વિડીયો જુએ તો મને સેમ લાગે કે પ્લસ માઇનસ થતું રહે છે. તો હવે સૌથી પહેલા તો મને તો છે ને તમે તમારી આ વસ્તુ ખાઓ કે નહીં ખાઓ? અમે તો રેગ્યુલર રોજ ખાઈએ છીએ. શું વાત છે! તો તમે આજે એકાદી સેન્ડવિચ ચાલુ કરો. પહેલાં તો આપણા સબસ્ક્રાઈબરને અને જે લોકો હેલ્ધી ખાવાનું પસંદ કરતા હોય એ લોકો માટે એક બેસ્ટ છે. કેવી લાગી? ફૂલ લોડેડ સોસીસ, પછી એની અંદર તમે બધા વેજીટેબલ નાખ્યા. આ બ્રેડ ખાધી તમારા પેટમાં ડૂચા નહીં વળે. કારણ કે તમે નોર્મલ મેદાની બ્રેડ ખાશો ને તમને પહેલાં ડૂચા અંદર ભરાશે, પછી તમને બીજો બધો ટેસ્ટ આવશે. ફૂલ લોડેડ સેન્ડવિચ છે અને એમાં જે તમે લીલી ચટણી નાખી, થોડુંક બટર નાખ્યું અને આ બધા જે સોસીસ ને ચીઝ, બહુ મસ્ત લાગે છે. મારી તો ક્યારની ઈચ્છા છે, ગુજરાતનું સૌથી મોટા મોટું બર્ગર મારી જોડે છે અત્યારે. જો કોમેન્ટ કરજો કે તમે ક્યાં આવા ક્યાં બર્ગર જોયા હોય મોટા, તો હું ચોક્કસથી આપણે ત્યાં પણ જશું. પણ અત્યારે હું મારી સામે જે છે ને એ ખાઉં છું અત્યારે. ઇન્ડિયન મસાલા બર્ગર. ખરેખર બર્ગર કેમ ખવાય? આમ ખાતા હોય કે પછી આમ ખવાય? આમ, તમે જે પકડ્યું છે આમ એક્ઝેક્ટ. આમ જ કે, કારણ કે બધા અલગ અલગ લોકો કહેતા હોય કે કેમ ખાવાનો, કારણ કે ઘણી વખત પછી પાછળથી માલ નીકળી જાય એટલે તમે પાછળથી પકડીને આગળ બાઈટ કરો. અચ્છા. આ ટિક્કી આમાં મેન હોય છે. હા, બાકી વેજીટેબલ તો બધી જગ્યાએ વેજીટેબલ સેમ હોય છે. પ્લસ અમે, મેં તમને કીધું ને, ચોપ્ડ વેજીટેબલ યુઝ કરે એટલે તમને ખાવામાં તકલીફ ના પડે. કેટલીક જગ્યાએ રાઉન્ડ અનિયન હોય તો આખી અનિયન મોઢાથી બહાર નીકળતી હોય, કટ નથી થતી. આની ઉપર તો ટિક્કી ઉપર જ બધું છે. ટિક્કી ઉપર જ મેન છે ફોકસ અમારો, કારણ કે આ ટિક્કી અમે અમારી રીતે કસ્ટમાઇઝ કરાવીએ છીએ. ઓકે. અને આ છે પનીર ભુરજી. પનીર ભુરજી બર્ગર. તમને પનીરની સબ્જી હોય ને પનીર ભુરજીની, સેમ એ જ વસ્તુ અમે આ ટિક્કીમાં સ્ટફ કરીને આપીએ છીએ. સૌથી કદાચ હાઈએસ્ટ સેલિંગ હશે. હાઈએસ્ટ સેલિંગ અને ઇવન મારો બી ફેવરેટ આ જ છે. કારણ કે જે અંદરથી નીકળે શબ્દ એ આચાર નીકળે. કારણ કે આ સૌથી બેસ્ટ છે તમારી આટલા બર્ગર ખાતા, એમાંથી બધાનો બાપ કહેવાય તો પનીર ભુરજી બર્ગર. એનું કારણ છે કે આ જે ટિક્કી છે ને, મેં શું કીધું કે ટિક્કી જ મેન છે. સોસીસ તો બધી જગ્યાએ મળતા હોય છે, એ ટિક્કીનો કમાલ. ને બીજું મેન શું છે ખબર છે? બ્રેડ. બ્રેડની જ કમાલ હોય છે. આ બધાના ભાવ તમારે છે ને સ્ક્રીન ઉપર તમને આપી દઈશ કે આ કેટલા રૂપિયાનો બર્ગર આવ્યો. ગુજરાતમાં ધૂમ મચાવી રહ્યા છે અને જો તમે કદાચ નવી ફ્રેન્ચાઇઝીસ લેવાની ઈચ્છા ધરાવતા હોય અથવા કંઈક નવું કરવું છે લાઈફમાં, તમે યાર સાચું કહું, ચાર પાંચ મિત્રો ભેગા થઈને જો કદાચ આવી રીતના રોકાણ કરે ને, અને તો એક નવો સાઈડ બિઝનેસ થઈ જાય આરામથી. રાઈટ? કારણ કે બધું જ આપણને સેટઅપ કરી આપે. આપણે તો ખાલી કાવડિયા જ આપવાના, બાકી બધું સિટિંગથી માંડીને બધું અમારું છે ટોટલી. અને હવે તો બધું ઓનલાઈન થઈ ગયું છે એટલે કેટલો વેપાર થયો નહીં આપણને સાંજે ખબરે પડી જાય. ખાલી આપણે શોપ પર ના હોવ, ઘરે બેઠા બી તમે મોબાઈલમાં ચેક કરી શકો કે અત્યારે આઉટલેટમાં શું સેલિંગ થઈ રહ્યું છે અને શું તમારું, ઇવન મંથલી બી તમને ખબર પડશે કે આટલા બર્ગર ગયા છે, આ ટાઈપના બર્ગર ગયા છે, અલગ અલગ વેરાયટીના, કેટલી બ્રેડ ગઈ છે, મલ્ટીગ્રેન વધારે ગઈ છે કે હોલ વીટ વધારે ગઈ છે. બિલકુલ બિલકુલ. મને તો સૌથી વધારે તમારો જે આ બર્ગર બહુ વધારે ભાવ્યો છે, પનીર ભુરજી. અને મારો પણ ફેવરેટ થઈ ગયો છે, મને પણ બર્ગર બહુ ભાવે છે. આજનો વિડીયો પૂરો કરીશ, મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોત સાથે. મળશું મેળી કે મળશું ગામ ઘી નહીં મળી. આ મેં કરણ દે દી આ ધરતી તકી હરિમ તસ્ય જે માતા દી જે બધું. કાલ નવા વિડીયો સાથે મળી, ત્યારે જોવાનું ભૂલતા નહીં. તમારો પ્લસ પોઈન્ટ એ કહેતો જાઓ, બર્ગર તો તમને બધી જગ્યાએ મળશે પણ આવી જે પ્રકારની બ્રેડ છે ને એ તમને નહીં મળે. થેન્ક યુ થેન્ક યુ.